प्रधानमंत्री मोदी साहेबना पत्नी जसोदाबेन आजकल खूबज चर्चा में है। जसोदाबेन ज्यारे 17 वर्षना हता त्यारे तेना लग्न भारतना वडाप्रधान नरेन्द्र मोदी साथे थया हता अने 3 वर्ष पछी दाम्पत्य जीवन अलग थई गयु हतु। इंडियन एक्सप्रेस अनुसार जसोदाबेननुं मासिक पेन्शन 14,000 रुपया छे अने तेमनो मोटा भागनो समय पूजा पाठ में पसार थाय छे। ઘણા વર્ષો પછી પોતાના સ્વજનોને મળવા અમદાવાદ પહોંચેલા જસોદાબેન મીડિયાને એક દુર્લભ ઇન્ટરવ્યૂ આપવા સંમત થયા હતા, પરંતુ ફોટો પાડવાનો ઇનકાર કર્યો હતો। આ ઇન્ટરવ્યૂ દરમિયાન મીડિયાએ જસોદાબેનને અમુક એવા સવાલો પૂછ્યા હતા જેના જવાબ આપવામાં તેણીને 100 વખતે વિચાર કરવો પડ્યો હતો। ખરેખર મિત્રો, સવાલ નંબર 1, તમારા લગ્નને કેટલા વર્ષ વીતી ગયા છે અને તે સંબંધની સ્થિતિ શું છે? આ પ્રશ્નનો જવાબ આપતા જસોદાબેને કહ્યું હતું કે મારા લગ્ન થયા ત્યારે હું 17 વર્ષની હતી। જ્યારે હું તેમના ઘરે ગઈ ત્યારે મેં મારું ભણતર છોડી દીધું હતું, પણ મને યાદ છે કે તેઓ કહેતા હતા કે મારે આગળ ભણવું જોઈએ। શરૂઆતમાં તે મારી સાથે વાત કરવામાં રસ દાખવતા હતા અને રસોડાના કામોમાં પણ મદદ કરતા હતા। સવાલ નંબર 2, શું તમે આ સંબંધનો બોજ અનુભવો છો, ખાસ કરીને ત્યારે જ્યારે મીડિયા તમારા સંબંધો વિશે પ્રશ્ન કરે છે? શું તમને લો પ્રોફાઇલ રાખવાની સૂચના આપવામાં આવી છે? જવાબ, અમે ક્યારેય એકબીજાના સંપર્કમાં નથી રહ્યા અને અમે છૂટા પડ્યા ત્યારે બધું સારું હતું, કારણ કે અમારી વચ્ચે ક્યારેય ઝઘડો થયો નથી। 3 વર્ષમાં અમે માત્ર 3 મહિના જ સાથે રહ્યા છીએ। અલગ થયાના સમયથી આજ સુધી અમારી વચ્ચે કોઈ વાતચીત નથી થઈ। સવાલ નંબર 3, શું મોદી સાહેબે તમને ક્યારેય કહ્યું છે કે તે તમને છોડીને જઈ રહ્યા છે અથવા તો લગ્નનો અંત આવી રહ્યો છે? જવાબ, તેમણે મને એક વખત કહ્યું હતું કે મારે દેશભરમાં ફરવું છે અને જ્યાં મારું મન થશે ત્યાં હું જતો રહીશ, તું મારી પાછળ આવીને શું કરીશ? હું તેના પરિવાર સાથે રહેવા વડનગર આવી ત્યારે તેણે મને કહ્યું હતું કે તારી ઉંમર હજુ ઓછી છે, છતાં પણ તું સાસરે કેમ આવી? તારે ભણવામાં ધ્યાન આપવું જોઈએ। જો કે ઘણી વખત હું મારા સાસરિયાના ઘરે ગઈ ત્યારે તે ત્યાં ન હતા અને ત્યાં આવવાનું બંધ કરી દીધું હતું। તેઓ RSSના શાખામાં ઘણો સમય વિતાવતા હતા, તેથી મેં થોડા સમય પછી ત્યાં જવાનું બંધ કર્યું અને મારા પિતાના ઘરે રહેવા લાગી। સવાલ નંબર 4, શું તમે હજુ પણ કાયદાકીય રીતે મોદીના પત્ની છો? જવાબ, લોકો જ્યારે પણ તેમનું નામ લે છે ત્યારે મારો ઉલ્લેખ ક્યાંક ને ક્યાંક જરૂર આવે છે, પછી ભલે તે ભૂતકાળમાં આવે। જો હું તેની પત્ની ન હોત તો શું તમે મારી સાથે વાત કરવા અહીં આવશો? સવાલ નંબર 5, આટલા વર્ષોમાં મોદીએ તમને પત્નીનો દરજ્જો ન આપ્યો, એનું તમને ખરાબ નથી લાગતું? જવાબ, ના, મને બિલકુલ ખરાબ નથી લાગતું, કારણ કે હું જાણું છું કે તેઓ નસીબને ખરાબ સમયના કારણે આવું કરી રહ્યા છે। આ સંજોગોમાં તેઓને આવી વાતો કરવી પડે છે અને જૂઠું પણ બોલવું પડે છે। મને મારી પરિસ્થિતિ પર કોઈ વાંધો નથી। સવાલ નંબર 6, તમે ફરીથી લગ્ન કેમ ન કર્યા? જવાબ, આ અનુભવ પછી મને લાગતું નથી કે હું ફરીથી લગ્ન કરવા ઈચ્છું છું, મારું દિલ પણ માનતું નથી।